नमस्ते। आई होप के बधाने तैयारी सारी रीते चाली रही हशे। तो आजे आपणे मेथ्स अने रीजनिंग नुं इम्पोर्टंट एवुं सोल्यूशन जोशुं। तो पहेलुं आपेलुं छे, जो टीमना 21 सभ्यो 21 कलाकमां कोडिंगमां 21 सेट टाइप करी शके तो 42 कलाकमां 42 सेट्सनुं कोडिंग टाइप करवा माटे केटला सभ्योनी जरूर पड़े। हवे आ एक काम अने मेहनताणो एटले के टाइम एंड वर्क नो दाखलो आपेलो छे। पर्सन आपेला छे, कलाक आपेली छे अने वर्क आपेलो छे। तो पेलू सूत्र एक याद राखवानुं, M1 D1 पण अहींया दिवसो नथी आप्या एटले D1 नहीं लखीशुं। H1 अने छेदमां W1 इक्वल टू M2 D2 सॉरी दिवसो नथी आपेला H2 ના છેદમાં W2। હવે અહીંયા M1 કોને કહીશું? તો 21 સભ્યો માણસો પર્સન, તો તેને M1 વડે દર્શાવીશું। કલાક, કલાક શું આપેલી છે? તો અહીંયા H1 21 કલાક અને 21 સેટ ટાઈપ કરવાના છે, એટલે કે આ આપણું વર્ક મળી ગયું। તો આ W1। હવે શું કીધું? તો 42 કલાકમાં તો આપણે આ શું મળશે? 42 કલાક M2 સોરી H2 કલાક અને 42 સેટ્સ આપેલા છે કોડિંગ કરવા માટે, તો આ આપણું W2 મળી ગયું। તો કેટલા સભ્યોની જરૂર પડે, એટલે કે આપણે M2 ની કિંમત શોધવાની છે। તો M1 આપેલા છે 21 ગુણ્યા H1 21 ના છેદમાં W1 21 આપેલા છે બરાબર M2 આપણે શોધવાના છે। H2 શું આપેલું છે? 42। તો અહીંયા 42 ના છેદમાં W2 શું આપેલું છે? 42। તો આ 42 કેન્સલ, અહીંયા 21 કેન્સલ। તો M2 આપણે શું મળશે? M2 બરાબર 21। તો 42 સેટ્સ નું કોડિંગ ટાઈપ કરવા માટે 21 સભ્યોની જરૂર પડે। પછી આપેલું છે, જો Q+W² = 42 અને Q-W² = 24 હોય તો Q² + W² ની કિંમત શોધો। હવે અહીંયા આપણે 8, 9, 10 માં પૂર્ણવર્ગ પદાવલીનું સૂત્ર ભણી ગયા છે, A+B કૌંસ પૂરો વર્ગ હોય તો A² + 2AB + B² એવી જ રીતે A-B કૌંસ પૂરો વર્ગ હોય તો A² - 2AB + B² તો અહીંયા Q+W નો સ્ક્વેર આપેલો છે, Q+W² = 42 આપેલા છે। તો અહીંયા સિમ્પ્લિફિકેશન કરીએ તો શું મળે આપણે? Q² + 2QW + W² = 42। એવી રીતે અહીંયા Q-W² = 24 આપેલા છે। હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણે શું મળે? Q² - 2QW + W² = 24 આ મળે। હવે આપણે શું શોધવાનું કીધું? Q² + W² ની કિંમત શોધો। તો અહીંયા બંનેમાં Q² આપેલા છે, બંને સમીકરણમાં Q² અને W² આપેલા છે। તો આ બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ તો શું મળે આપણે? Q² + Q² શું મળે આપણે? 2Q² પછી અહીંયા આ બંને વિરુદ્ધ છે એટલે કેન્સલ થઈ જશે, પ્લસ W² + W² 2W² = 4 × 2 = 6 અને 4 × 2 = 6। તો અહીંયા આપણે બે કોમન કાઢીએ તો શું મળે આપણે? Q² + W² જે આ બે કોમન કાઢ્યા બરાબર ની પહેલી બાજુ ભાગાકારમાં આવશે, 66/2 એટલે કેટલા મળશે? 33। તો Q² + W² ની કિંમત આપણે કેટલી મળશે? 33।
नेक्स्ट आपेलो छे कई संख्या बद्धा थी अलग तरी आवे छे। हवे अहींया आपणे लॉजिक लगावीए तो 4096 3054 2088 928 1056 આવી અલગ અલગ સંખ્યા આપેલી છે। હવે આમાંથી અલગ કઈ તરી આવે છે તે શોધવાનું છે, એટલે કે ઓડ નંબર ફાઇન્ડ આઉટ કરવાનો છે। તો પહેલા આપણે ડિજિટ નો સરવાળો કરીએ તો 9 6 15 15 પ્લસ 4 19, અહીં આપણે સરવાળો કરીએ તો 5 ને 4 9 9 ને 3 12, અહીંયા સરવાળો કરીએ 16 17 18, અહીંયા સરવાળો કરીએ તો 19 અને અહીંયા સરવાળો કરીએ તો 12। એટલે કે આમાં કઈ લોજિક બેસતું નથી ડિજિટના સરવાળો કરવાથી। તો હવે આપણે આ સંખ્યા જોઈએ તો છેલ્લા બે અંક જોઈએ 96 54 88 28 અને 56। તો આ છેલ્લા બે અંક છે તેને 4 વડે નિશેષ ભાગી શકાય એવું આપણે દેખાય છે। તો 96 છે તો 24 ગુણ્યા 4 96, એટલે કે 4 વડે નિશેષ ભાગી શકાય। 54 તો 54 ને 4 વડે નિશેષ ન ભાગી શકાય બરાબર। 88 તો 22 ગુણ્યા 4 22 ગુણ્યા 4 88 મળે, એટલે કે 4 વડે નિશેષ ભાગી શકાય। પછી આપેલું છે 928, એટલે કે 28 આપેલા છે તો 28 ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય, 7 ગુણ્યા 4 28 મળે। અને 56 તો 14 4 56 થશે તો તેને પણ 4 વડે નિશેષ ભાગી શકાય। તો આ એક જ એવી સંખ્યા છે કે તેને 4 વડે નિશેષ ન ભાગી શકે 3054, બાકી બધી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે। એટલે અલગ પડતી સંખ્યા કઈ આવશે 3054। નેક્સ્ટ આપેલું છે એક છોકરો એક ગાર્ડનમાં ઉત્તર દિશા તરફ મો કરીને ઊભો છે, એ પ્રથમ ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં 28.5 ડિગ્રી વળે છે અને ત્યારબાદ 50 ડિગ્રી વામાવર્ત દિશામાં વળે છે, હવેનું મો કઈ દિશા તરફ હશે? પહેલા આપણે આકૃતિ દોરીએ તો એક છોકરો એ ગાર્ડનમાં ઉત્તર દિશા તરફ મો કરીને ઊભો છે, એટલે આ ઉત્તર દિશા, આ દક્ષિણ, આ પૂર્વ, ના પશ્ચિમ, એટલે કે આ દિશામાં મો કરીને તે ઊભો છે ઉત્તર દિશા તરફ। પછી શું કીધું, એ પ્રથમ ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં, ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં 28.5 ડિગ્રી વળે છે, એટલે કે આવી રીતે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બતાવી દઈએ તો ઉત્તર દિશા તરફ મો કરીને ઊભો છે। હવે તે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં 28.5 ડિગ્રી વળે છે, એટલે કે અહીંયા આપણે દર્શાવી દઈએ કે અહીંયા ખૂણો 28.5 નો આપણે દર્શાવી દઈએ, અહીંયા કોણ માપક કે પરિકર લઈને નહીં બેસવાનું કે ના ના આપણે તો 28.5 પરફેક્ટ આવવું જોઈએ એવું નહીં કરવાનું, આપણી રીતે દર્શાવી દેવાનું, એટલે કે આ 28.5 નો ખૂણો બને છે। હવે શું કીધું, અને ત્યારબાદ 50 ડિગ્રી વામાવર્ત, હવે વામાવર્ત એટલે શું, તો એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં વળે છે, વામાવર્ત એટલે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 50 ડિગ્રી ફરે છે, એટલે કે આ એટલું કેટલું હતું 28.5 હતું બરાબર। હવે તે 50 ડિગ્રી ફરે છે એટલે કે 28.5 તો આવી જ જશે, એટલે કે અહીંયા ક્યાંક ખૂણો બનશે આવી રીતે બરાબર। તો આપણે માની લઈએ કે આ ખૂણો કેટલો છે 50 ડિગ્રી, તો હવે એનું મો કઈ દિશા તરફ હશે, તો હવે આ કઈ દિશા થઈ, ઉત્તર અને પશ્ચિમ ની વચ્ચે હશે, એટલે કે ઉત્તર પશ્ચિમ, તો આપણો આન્સર આવશે ઉત્તર પશ્ચિમ દિશા। પછી આપેલો છે જ્યોત 6 મીટર ઉત્તર દિશા ઉત્તર તરફ ચાલે છે અને પછી જમણી બાજુએ વળી 6 મીટર ચાલે છે, ત્યાર પછી એ દક્ષિણ તરફ 6 મીટર ચાલે છે, તો એ આરંભિક બિંદુથી કઈ દિશામાં કેટલો દૂર હશે?
सौ प्रथम अपने आकृति दोरीशु तो आ उत्तर दिशा आ दक्षिण आ पूर्व अने आ पश्चिम हवे 6 मीटर उत्तर तरफ चाले छे એટલે કે આ આપણે માની લઈએ કે 6 મીટર છે અહીંયા થી અહીંયા પછી શું કીધું જમણી બાજુએ વળી એટલે કે આ ઉત્તર દિશા છે તો જમણી બાજુ આ બાજુ થઈ એટલે કે પૂર્વ બાજુ જમણી બાજુ કેટલા મીટર ચાલે છે 6 મીટર ચાલે છે ત્યાર પછી દક્ષિણ તરફ 6 મીટર ચાલે છે દક્ષિણ તરફ એટલે આવી આ બાજુ થશે આ દક્ષિણ છે તો આ દક્ષિણ બાજુ 6 મીટર તો હવે શું કીધું તો એ આરંભિક બિંદુ થી કઈ દિશામાં કેટલો દૂર હશે આરંભિક બિંદુ એટલે કે આ આપણે આરંભિક બિંદુ અહીંયા થી આ કઈ દિશામાં અને કેટલો દૂર હશે તો આ 6 મીટર છે તો આ એટલું પણ 6 મીટર જ થશે અને કઈ દિશા થશે પૂર્વ દિશામાં એટલે કે આપણો આન્સર આવશે પૂર્વ દિશામાં 6 મીટર પૂર્વ દિશામાં 6 મીટર નેક્સ્ટ આપેલું છે જો નંબર 9783724563 માં સૌપ્રથમ દરેક બેકી સંખ્યાના અંકોને એમના ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવે અને ત્યારબાદ દરેક એકી સંખ્યાના અંકોને એમના ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો ડાબે થી પાંચમો અંક કયો હશે હવે અહીંયા એક નંબર આપેલો છે તો પહેલા એના બેકી સંખ્યાના અંકોને એમના ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવે હવે આ જે નંબર છે એમાં બેકી સંખ્યા કઈ કઈ છે તો 8 2 4 અને 6 તો 4 ડિજિટ બેકી સંખ્યાના છે હવે એને ઉત્તરતા ક્રમમાં ગોઠવવાની વાત છે એટલે કે પહેલા આવશે 8 ઉત્તરતા ક્રમમાં એટલે મોટેથી નાનું 8 પછી આવશે 6 પછી આવશે 4 અને પછી આવશે 2 હવે એટલું થઈ ગયું પછી શું કીધું અને ત્યારબાદ દરેક એકી સંખ્યાના એટલે કે જે બાકી રહ્યા એકી સંખ્યા ના અંકોને એમના ઉત્તરતા ક્રમમાં ગોઠવવાના છે એટલે કે 9 7 7 3 7 5 અને 3 આ એટલા બાકી રહ્યા છે આ બધા એકી સંખ્યા છે તો એને ઉત્તરતા ક્રમમાં ગોઠવવાના છે તો પહેલા આવશે 9 પછી 7 બે વખત છે તો 7 7 પછી આવશે 5 અને 3 બે વખત છે તો 3 3 આ ગોઠવાઈ ગયા હવે શું કીધું તો ડાબે થી પાંચમો અંક કયો હશે ડાબે થી એટલે આ બાજુ થી પાંચમો અંક 1 2 3 4 અને આ પાંચમો અંક તો ડાબે થી પાંચમો અંક કયો હશે ડાબે થી પાંચમો 9 હવે નેક્સ્ટ આપેલું છે શ્રેણીમાં આગલી સંખ્યા કઈ હશે 199 192 173 136 અને પછી આના પછી કઈ સંખ્યા આવે તે શોધવાનો છે હવે શ્રેણીમાં મારી એક અંગત સલાહ એ છે કે જો 30 સેકન્ડમાં તમારો લોજિક ફિટ ના થાય તો તે મૂકી દેવાય તેમાં ટાઈમ નો બગાડાય વધારે તો પહેલા આપણે આમાં ડિજિટ નો સરવાળો કરીએ તો અહીંયા શું થશે 9 2 18 ને 19 બીજું અહીંયા શું કરશું 9 10 11 12 3 10 11 6 7 8 9 10 એટલે કે આમાં કઈ ડિજિટ નો સરવાળો કરીએ તો લોજિક નથી બેસતો હવે સરવાળો બાદ બાકી એવી રીતે જોઈએ તો 199 ને 192 આ બંને નો ડિફરન્સ શું આવે તો 6 આવે સોરી 7 આવશે હવે આ બંને નો ડિફરન્સ શું આવે તો 12 માઇનસ 3 તો 9 ને 8 માઇનસ 7 એટલે 1 19 આવે તો આ બંને નો ડિફરન્સ જોઈએ તો શું આવે આપણે 13 માઇનસ 6 એટલે 7 અને 6 માઇનસ 3 એટલે 3 તો અહીંયા પણ ડિફરન્સ ચેક કરીએ તો પણ લોજિક બેસતો નથી 7 19 37 એવી રીતે મળે છે હવે અહીંયા તમે જોશો તો 199 એટલે કે 200 માઇનસ 1 199 થાય 192 તો 200 આ 199 માટે આ 192 માટે 200 માઇનસ 8 બરાબર એટલે કે અહીંયા 200 માઇનસ 1 નો ઘન
199 અહીંયા 200 માઈનસ 2 નો ઘન 8 192 પછી આપેલા છે 173 173 તો અહીંયા ચેક કરીએ આપણે તો 200 માઈનસ 27 200 માઈનસ 27 કેટલા થશે 173 એટલે કે 200 માઈનસ 3 નો ઘન એવી રીતે 136 આપેલા છે તો 200 માઈનસ 64 એટલે કે 200 માઈનસ 4 નો ઘન બરાબર 200 માઈનસ 4 નો ઘન એટલે કે 200 માંથી 1 નો ઘન બાદ કર્યો 200 માંથી 2 નો ઘન બાદ કર્યો 200 માંથી 3 નો ઘન બાદ કર્યો અને 200 માંથી 4 નો ઘન બાદ કર્યો તો હવે આપણે નેક્સ્ટ આ પ્રમાણે લોજિક લગાવીએ તો શું આવશે 200 માઈનસ 5 નો ઘન 200 માઈનસ 5 નો ઘન એટલે કે 200 માઈનસ 5 નો ઘન કેટલો થશે 125 તો હવે કેટલા વધશે 75 તો નેક્સ્ટ કયો નંબર આવશે 75